हेलो बाळको, केम छो? मजा में ने? आज आप फरीथी मस्त मजानू गणित गम्मत लईने आया छे बीजा धोरण में, बराबर ने? तो बीजा धोरण में बधा भणो छो ने सरस मजानू। हवे आपणे बीजा धोरण में शू लईने आव्या छे? आपणे आगळनो टॉपिक लईने आव्या छे, चेप्टर 7, जेनुं नाम छे जग अने मग। तमने थशे के आवुं केम नाम पाड्युं हशे ने जग अने मग, ए तो वळी केवुं नाम छे के जग अने मग। तो तमारा घर में जग पण हशे अने नानो मग पण हशे, एटले के अहींया तमने एवुं कह्युं छे के नानुं कोण अने मोटुं कोण। नानुं मोटुं अहींया आपणे शेनो फर्क करवानो छे? नाना मोटानो फर्क करवानो छे के कया वासणमां वधारे पाणी माय छे अने कया वासणमां ઓછું પાણી માં છે, એ અહીંયા આપણે શીખવાનું છે। કયા વાસણમાં વધારે વસ્તુ ભરાય સમાય છે અને કયા વાસણમાં ઓછી વસ્તુ સમાય, એ આપણે અહીંયા જોવાનું છે। તો ચાલો સૌથી પહેલાં તો લીંબુ શરબત બનાવો અને આનંદ માણો। આનંદ માણો એટલે કે તમે લીંબુ શરબત બનાવતા આવડે છે? આ વેકેશન પડ્યું તમને સરસ મજાનું, કોરોનામાં તમને 2 વર્ષનું સરસ મજાનું મોટું મોટું વેકેશન પડી ગયું છે। હવે એમાં તમે લીંબુ શરબત બનાવતા શીખ્યા કે નથી શીખ્યા? ના શીખ્યા હોય તો આજે સરસ મજાનું લીંબુ શરબત બનાવતા શીખી જજો। તો ચાલો, તેમાં તમારે શું જોઈશે? તો તમારે અડધું લીંબુ જોઈશે। શું જોઈશે? અડધું લીંબુ, 1 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ અને 1 પ્યાલો પાણી, એટલે 1 ગ્લાસ પાણી। હવે આ બધાને તમારે શું કરવાનું છે, કેવી રીતે બનાવવાનું ને તે તમને કહી દઉં। આ બધાને ભેગું કરી દેવાનું, એટલે કે 1 ગ્લાસ પાણીનો લો, એ પાણીમાં તમે મીઠું નાખો, ખાંડ નાખો, બરાબર? પછી શું કરવાનું, એ અડધું લીંબુનું ફાડ્યું નાખો। ગ્લાસમાં બધું નાખી દીધા પછી તમારે ચમચીથી એ ગ્લાસને હલાવવાનું, ગ્લાસમાં પાણીને હલાવવાનું છે, બધું જ મિક્સ કરવાનું છે। ચાલો હવે આપણે જોઈએ અહીંયા આગળ કે અનુમાન કરો અને પછી શોધી કાઢો। અડધા લીંબુમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે છે? આ તમે અડધું લીંબુ લીધું, એમાંથી તમને કેટલા ટીપા લીંબુનો રસ મળે? ખાસું, અડધી ચમચી જેટલું લીંબુ મળે ને, તો અડધી ચમચીમાં કેટલા ટીપા થાય? 10 કે 20 ટીપા થાય ને? કેટલા ટીપા? આપણે 20 ટીપા લખીએ। કોઈને 10 ટીપા પણ હોય એ પ્રમાણે પછી છે ને કેવું થાય કે કોઈનું લીંબુ નાનું હોય, કોઈનું મોટું હોય, એ લીંબુના આધાર પ્રમાણે તમારે ટીપા ગણવાના છે। આખા લીંબુમાંથી તમને કેટલા ટીપા મળે, લીંબુનો રસ મળે છે, તો આનું ડબલ કરી નાખવાનું। 20ના ડબલ કેટલા થાય? 20 વત્તા 20 કરી દેવાના, બરાબર? 0 2 ને 2 4, તો આપણે કેટલા કરવાના છે? 40। કેટલા ટીપા લીંબુના રસથી 1 ચમચી ભરાય? હવે આપણે કેટલા ટીપા લીંબુ હોય તો 1 ચમચી ભરાય? તો 20 ટીપા હોય ને, 20 ટીપા લીંબુ હોય, રસ હોય, 20 ટીપા લીંબુના રસ હોય તો 1 ચમચી ભરાય। તો આપણે અહીંયા આગળ શું શીખવાનું છે, બધું અનુમાન જ લગાવવાનું છે, બરાબર છે? હવે 6 પાલા લીંબુ શરબત બનાવવા માટે તમારે શું કરવાનું છે? તો અહીંયા તમારે કેટલા લીંબુ જોઈશે, તમે કેટલી ચમચી ખાંડ લેશો? 6 ગ્લાસ તમારે લીંબુ શરબત બનાવવાના છે, તો આપણે અહીંયા આગળ 3 લીંબુ લઈશું। કેટલી ચમચી ખાંડ લઈશું? 6 ચમચી ખાંડ લઈશું, બરાબર? હવે તમારે તમારી જાતે ઘેર સરસ મજાનું લીંબુ શરબત બનાવજો। જો અહીંયા આગળ એક મેળો છે, હવે મેળામાં શું કરે છે, લીંબુ શરબત વેચે છે મેળામાં। એક ચૈત્રા, નાઝીમ અને અનીશ નામના છોકરાઓ છે 3, બરાબર? એ લોકોએ શું કર્યું છે, લીંબુ શરબત વેચે છે, એમને જાતે શરબત બનાવ્યું છે સરસ મજાનું। હવે એ લોકો લીંબુ શરબત પણ કેવી રીતે વેચે છે, એમને હવે ભાવ કેવી રીતે રાખ્યો છે? તો કે નાનો ગ્લાસ હોય ને, એ નાના ગ્લાસના 5 રૂપિયા, કેટલા રૂપિયા? 5 રૂપિયા, જો નાનો ગ્લાસના 5 રૂપિયા અને મોટા ગ્લાસના કેટલા કીધા છે, મોટા ગ્લાસના 10 રૂપિયા લીંબુના, બરાબર છે? તો આ રીતે નાના મોટાની સરખામણી, એટલે કે મોટામાં વધારે શરબતમાં આવે છે અને નાનામાં ઓછું શરબતમાં આવે છે, એટલે શું કર્યું છે અહીંયા આગળ, નાના મોટાનો ફરક અહીંયા આગળ લીધો છે। હવે આપણે આગળ પણ જોઈ લઈએ છીએ કે અનીશ પાસે જગ છે, અનીશ પાસે શું છે, જગ છે। તમને લાગે છે કે ડોલ કરતાં જગથી અને જગ કરતાં ગ્લાસ, આ પ્યાલામાં શરબત રેડવું વધારે સરળ પડે? ડોલથી ગ્લાસમાં રેડવું સહેલું પડે કે જગથી ગ્લાસમાં રેડવું સહેલું પડે? શરબત આપણે અહીંયા ગ્લાસમાં રેડવો હોય તો તમને શેમાંથી શેનાથી ફાવે,
ડોલથી રેડવાનું ફાવશે કે જપથી ફાવશે? જપથી ફાવશે ને, સરસ રીતે રેડાય. હવે નાઝીમે શોધ્યું કે બે મોટા પ્યાલા એટલે બે મોટા ગ્લાસ, એક જગ આખો ભરાઈ જાય. બે મોટા ગ્લાસથી એક આખો જગ ભરાઈ જાય. શબનમ એક આખો જગ ભરીને શરબત ખરીદવા ઈચ્છે છે. શબનમને આખો જગ ભરીને શરબત ખરીદવો છે તો તેણે કેટલા રૂપિયા આપવા પડશે? તો હવે બે મોટા ગ્લાસથી એક જગ ભરાય છે તો એક મોટો ગ્લાસ કેટલાનો છે? 10 રૂપિયાનો છે. હવે એવી જ રીતે આપણે બે ગ્લાસ ભરીને જગ ભરીએ તો આ જગ કેટલાનો થાય? 10 વત્તા 10 કરીએ તો કેટલા થાય? 10 ને 10 20. તો અહીંયા કેટલા લખવાના છે આપણે? 20. હવે ચિત્રાએ શોધ્યું કે બે નાના પ્યાલાથી એક મોટો પ્યાલો ભરાય છે. બે નાના ગ્લાસથી શું છે? એક મોટો ગ્લાસ ભરાય છે. તો એક નાનો પ્યાલો કેટલાનો છે? 5 રૂપિયાનો. અને બે નાના પ્યાલા 5 રૂપિયાના એટલે બે પ્યાલા એટલે 10 રૂપિયા થાય, બરાબર ને? તો કેટલા પ્યાલા, કેટલા નાના પ્યાલા લીંબુ શરબતથી એક આખો જગ ભરી શકાય? તો આ જગ કેટલી વાર ભરાય નાના પ્યાલાથી? મોટા પ્યાલો હોય એટલે 2 જોઈએ, બરાબર? તો નાનો પ્યાલો 4. નાનો પ્યાલો કેટલો હોય? 4 ગ્લાસ તમે રેડો તો આ જગ ભરાય છે. કેટલા નાના પ્યાલાથી અડધો જગ ભરી શકાય? તો એ પણ ખબર છે, 4 ના અડધા શું થાય? 2. હવે વાસણ ભરવાની મજા. તમને અહીંયા તમારે ઘરે પ્રયત્ન કરી લેજો. બધા નાના એક નાની તપેલી લેજો અને એક નાનો કપ લેજો. તો એક કપ અને તપેલી બેમાંથી કઈ વસ્તુ જલ્દી ભરાય છે, બરાબર? કઈ વસ્તુમાં વધારે પાણી જાય છે, કઈ વસ્તુમાં ઓછું પાણી જાય છે એ તમારે તમારી જાતે ઘરે પ્રયત્ન કરવાનો છે, બરાબર ને? ચાલો હવે અહીંયા આગળ કેટલાક થોડા વાસણો મૂક્યા છે. જો આ જગ છે, આ ટપ છે, ગ્લાસ છે, વાડકી છે, એની તપેલી છે. હવે આપણે કયું અનુમાન કરો કે કયા વાસણમાં સૌથી ઓછું પાણી ભરાય. ચાલો, સૌથી ઓછું પાણી શેમાં ભરાય? તો સૌથી નાની શું છે? વાટકી છે. તો વાટકીમાં ભરાય, વાટકીમાં પાણી ભરાય છે, બરાબર? કયા વાસણમાં સૌથી વધુ પાણી ભરાય? ચાલો બોલો, સૌથી મોટું કયું છે? આ જગ કહેવાય કે તપેલી કહેવાય? તો જગ કરતા તપેલી મોટી છે ને, એટલે આપણે અહીંયા લખીશું તપેલી. દરેક વાસણને એ જ કપથી ભરો, એટલે કે નાના કપથી દરેક વાસણને ભરો અને જુઓ કે કેટલા વાસણમાં કેટલા કપ ભરાય છે, બરાબર છે? હવે આપણે અહીંયા આગળ જોઈએ. જુઓ અહીંયા શું છે, જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો. તો જે મોટી વસ્તુ હોય એમાં જ વધારે પાણી ભરાય. ચલો હવે આ તો તમારે જાતે જ કરવાનું છે, બરાબર? કે જે મોટી વસ્તુ છે તેમાં શું છે, વધારે પાણી ભરાય, અને એમાં તમારે શું કરવાનું છે? ગોળ રાઉન્ડ કરવાનું છે, બરાબર છે? હવે આ તમારે જાતે ઘરે જ કરવાનું છે. તો ચાલો અત્યારે બસ આટલું જ, હવે બાકીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું.